हाँ तो विद्यार्थियों, आपणे आगळना विडियोमां लघु काव्य दुहामुक्तक अने हाइकुनु व्याकरण जोयुं। विद्यार्थियों, हवे तमारी समजूती विशेष पांगरे एटला माटे हूँ दुहा एटले शुं, मुक्तक एटले शुं अने हाइकु एटले शुं एनो वधारे परिचय आपुं छुं। विद्यार्थियों, तो तमे ध्यानपूर्वक सांभळजो। तमे गरबा, गजल, लोकगीत वगैरेथी परिचित छो, खरो ने विद्यार्थियों? करो छो ने? आपणे ज्यारे गुजराती भाषा शीखीए त्यारे लघु काव्य विशे पण आपणे परिचित थवुं खूब ज जरूरी छे, कारण के आपणे गरबा, गजल अने लोकगीतो परिचित छीए। अहीं आपणे काव्यना एक नवो प्रकार जोयो। कयो जोयो? दुहा, मुक्तक अने हायकु विशे विशेष जानकारी हूँ तमने आपुं छुं। विद्यार्थियों, चलो सौथी पहला दुहा एटले शुं। दुहाने मुक्तकनो एक प्रकार कही शकाय। खास करीने सौराष्ट्रना लोकसाहित्यमां जोमदार अने मार्मिक दुहाओ लोको द्वारा रचायेला जोवा मळे छे। दुहाने मुक्तकनो एक प्रकार कही शकाय। खास करीने सौराष्ट्रना लोकसाहित्यमां जोमदार अने मार्मिक दुहाओ लोको द्वारा रचायेला जोवा मळे छे। विद्यार्थियों, चलो दुहाना कुल चार चरण होय छे, आपणे शीख्या। विद्यार्थियों, शीखवाड्या पछी ज हुं आ तमने जणावुं छुं, जेथी तमने विशेष खबर पड़े कि दुहाना कुल चार चरण होय छे अने तेनो स्वरूप गेय होय छे। नाजुक भाव, चित्र, विचार के बोध दुहामां एवी रीते रजू थाय छे के एनी असर चोटदार होय छे। दुहानी रचनाओ लाघव, रस प्रस्तुतता, चित्रशक्ति અને જોમ વગેરે રહેલા હોય છે, બરાબર? તો દુહામાં કુલ ચાર ચરણ હોય છે એ યાદ રાખજો, અને તેનું સ્વરૂપ ગેય હોય છે। વિદ્યાર્થીઓ, જેમ કે ઉદાહરણ તરીકે છે, વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય। તો દુહામાં ચાર ચરણ હોય છે। વિદ્યાર્થીઓ, આ અલ્પ વિરામ છે, મતલબ કે આ પહેલું ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને ચોથું ચરણ, બરાબર? વિપત એટલે મુશ્કેલી પડે ત્યારે વલખા ન મારવા જોઈએ, વલખા મારવાથી વિપત જતી નથી, મુશ્કેલી જતી નથી। પણ ઉદ્યમ એટલે મહેનત, વિપત કરીએ તો વિપત પડે, મુશ્કેલી આવે તો મહેનત કરવી જોઈએ, અને મહેનત વિપતને ખાય છે। આ રીતે દુહાની સમજૂતી છે। હવે મુક્તક એટલે શું આપણે જોઈએ? મુક્તક એ ટૂંકો, ચાર પદ અને બે લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે। વિદ્યાર્થીઓ, યાદ રાખજો, તમને MCQમાં અને ખાલી જગ્યામાં પૂછાય તો મુક્તક એટલે મોતી, એ તો આપણે શીખ્યા। તો મુક્તક એ ટૂંકો, ચાર પદ અને બે લીટી ધરાવતો ચુસ્ત કાવ્ય પ્રકાર છે। છેક જૂના સમયથી તે ઘણો પ્રખ્યાત રહ્યો છે અને આજ પર્યંત વિકસતો રહ્યો છે। અનેક કવિઓએ આ પ્રકારને અજમાવ્યું છે, જેમ કે સૂકા પર્ણો વન ગજવતા શાંત લીલા સદાય, બરાબર? આ નાનામાં ઘણું કહી શકાયની ક્ષમતા ધરાવે છે મોતી। તો સંસ્કૃતના સુભાષિતો આવા જ મુક્તકો છે, એમાં જીવનનું સારરૂપ ડાપણ થોડા શબ્દોમાં ગૂંથાયું હોય છે। વિદ્યાર્થીઓ, સંસ્કૃત ભાષામાં પણ જે તમે સુભાષિતો જુઓ છો ને, એ એક પ્રકારના મુક્તક જ છે। વિદ્યાર્થીઓ, મુક્તકની આપણે આગળ પરિચય મેળવીએ। મધ્યકાલીન ગુજરાતીના વરછરાજ, શામળ, ભીમ અને અખા જેવા કવિઓના છપ્પા અને ચોપાઈઓની રચનાઓ પણ મુક્તકનું રૂપ પ્રગટ થાય છે। આ પ્રકારના દુહારૂપ મુક્તકો આપણા લોકસાહિત્યમાં પણ ખૂબ જ પ્રચલિત છે। વિદ્યાર્થીઓ, બરાબર ને? તો ચલો આપણે જોઈએ આગળ। મુક્તક એટલે મુક્ત સ્વતંત્ર કાવ્યરૂપ। મોતી જેમ નાનું હોય છે, મેં તમને કીધું પહેલાં કે મુક્તક એટલે શું, તો મોતી, તો મોતી જેમ નાનું હોય છે અને માળામાં રહેવા સર્જાયું હોય છે, તેમ તે એકલું પણ શું છે, ભારે તેજસ્વી હોય છે। તે એકલું પણ ભારે તેજસ્વી હોય છે। વિદ્યાર્થીઓ, ચલો હવે મુક્તક સંક્ષિપ્ત હોય છે। સંક્ષિપ્તનો મતલબ છે ટૂંકું હોય છે, એટલે કે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે। ગાગરમાં સાગર, બરાબર?
એ સાગરમાં સમાવા જેવું મુક્તક કામ કરે છે. એમાં દ્રષ્ટાંત, બોધ, નીતિ, શૃંગાર, પ્રેમ, ચિંતન, પ્રકૃતિ વગેરે વર્ણ્ય વિષય તરીકે આવે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, મુક્તક સંક્ષિપ્ત હોય છે એટલે કે ગાગરમાં સાગર સમાવવા જેવું કામ કરે છે. હવે આપણે જોઈએ હાઈકુ. હાઈકુ આપણે જોયું કે 17 અક્ષરનો છે. પદ, નાટક અને ખંડકાવ્ય એ જેમ આપણા પોતાના સાહિત્યના સ્વરૂપો છે તેમ સોનેટ અને હાઈકુ જેવા સ્વરૂપો આપણે પરદેશી સાહિત્યમાંથી સ્વીકાર્યા છે. બરાબર, મેં તમને પહેલાં જ કીધું આ પરદેશી છે, જાપાનથી આવેલું છે. સોનેટનો ઉદ્ભવ જેમ ઇટાલીમાં થયો તેમ, તમે યાદ રાખજો વિદ્યાર્થીઓ, સોનેટનો ઉદ્ભવ ઇટાલીમાં થયો તેમ હાઈકુ કાવ્ય પ્રકારનો ઉદ્ભવ જાપાનમાં થયો. આપણે જે સોનેટ શીખીએ છીએ ને એ ઇટાલીમાં અને હાઈકુ એ જાપાનમાં. ઈસવીસન 1960 આસપાસ ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ એ ગુજરાતીમાં હાઈકુ મોટા પ્રમાણમાં લખ્યા. પરિણામે બીજા ઘણા કવિઓ પણ તેના તરફ આકર્ષાયા અને પરિણામે હાઈકુ ગુજરાતી કાવ્ય પ્રકાર જેવું બની ગયું છે વિદ્યાર્થીઓ. બરાબર, આ હતું હાઈકુની સમજૂતી. મેં પહેલાં જ કીધું કે હાઈકુ અક્ષરની કાવ્યકૃતિ એટલે 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઈકુ, જેમાં 5-7-5 જે એવું પંક્તિ દીઠ તેનું અક્ષર વિભાજન થાય છે વિદ્યાર્થીઓ. જેમ કે સુકેલી ડાળે પોપટ બેઠો પાન યોગમ લીલા. જો તમે જોશો તો પહેલી લીટીમાં 5 અક્ષર છે, 1-2-3-4-5, બીજામાં 7 છે, 1-2-3-4-5-6-7, અને છેલ્લી લીટીમાં પણ 5 છે, 1-2-3-4-5, એમ 5, 7 અને 5 મળીને કુલ 17 અક્ષરની કાવ્યકૃતિ એટલે હાઈકુ. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે હાઈકુ સાદી, સંક્ષિપ્ત અને ચિત્રાત્મક કાવ્યકૃતિ છે. હાઈકુની સૌથી નોંધપાત્ર બાબત તેની ચિત્રાત્મકતા છે. આવી લઘુ રચનાનો પ્રત્યેક શબ્દ એક એક સૌંદર્યચિત ઉપસાવનારો હોય છે વિદ્યાર્થીઓ, અને એમાંથી એક અપૂર્વ અનુભવ જન્મે છે, તેમાં જ તેની સાર્થકતા છે એમ કહેવામાં આવે છે વિદ્યાર્થીઓ. તમને મેં આ વિસ્તૃત બીજી વાર પણ હાઈકુ એટલે શું, મુક્તક એટલે શું અને દુહા એટલે શું વિસ્તૃત સમજાવ્યું. ખાલી યાદ રાખજો, આ લખવાનું નથી વિદ્યાર્થીઓ તમારે. બરાબર, આને આગળનું વ્યાકરણની ચર્ચા કરી, પ્રશ્નો જવાબની ચર્ચા કરી, એ તમારે વિસ્તારથી લખવાનું છે. બરાબર ને વિદ્યાર્થીઓ, આટલું કામ તમારે કરવાનું છે.